કચ્છના ગાંધીધામ અને આદિપુરના રહીશો હવે તેઓ જ્યાં રહે છે તે જમીનના પોતે માલિક બનશે, કેમ કે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટ કચ્છમાં કંડલા બંદર ઉપરાંત ગાંધીધામ અને આદિપુરની લીઝ હોલ્ડ જમીનોનો ફ્રી હોલ્ડ કરવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે અહીંના રહીશોમાં આનંદ વ્યાપી ગયો છે। ગાંધીધામ આદિપુર સંકુલની 1354 એકર જમીન ફ્રી હોલ્ડ થતા આ વિસ્તારમાં સાચા અર્થમાં ખુશી છવાઈ ગઈ છે। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સામાજિક અને આર્થિક સંસ્થાઓની લડત રંગ લાવી છે। આ નિર્ણયથી અહીંના બાંધકામ ઉદ્યોગમાં તેજી આવશે, સાથે સાથે સામાન્ય માણસના પોતાની જમીનનો પ્રશ્ન પણ હલ થશે। આઝાદી પછી ગાંધીધામ આદિપુર શહેરના નિર્માણ બાદ અહીંની જમીનો કંડલા પોર્ટ ટ્રસ્ટ હસ્તગત રાખવામાં આવી હતી। આ જમીનોની દેખરેખ માટે લીઝ પરમિશન, ટ્રાન્સફર ફી અને મોર્ગેજ ફી ચૂકવવી પડતી હતી, જેનાથી રહીશોને હોમ લોન, વેપારીઓને ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ વગેરે લેવામાં ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું। ત્યારે હવે જમીનો ફ્રી હોલ્ડ થતાં કામકાજ સરળ બનશે। અહીંની જમીનો ફ્રી હોલ્ડ કરવા છેલ્લા 30 વર્ષથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની લડાઈનો અંત આવ્યો છે। વેપારીઓનું માનવું છે કે જમીનો ફ્રી હોલ્ડ થતાં જમીનોની માલિકી હક પ્રાપ્ત થશે, જમીનોની લેવેચ સરળ બનશે, જેથી અહીં બહારથી લોકોનું રોકાણ પણ વધશે અને આ વિસ્તારનો વિકાસ થશે। અમારા ભાઈ પ્રતાપે અહીંયા કને વસાવવા માટે જે મારાવથી લેન્ડ લીધી હતી, અમે સિંધી લોકોને વસાવવા માટે એ લેન્ડ ત્યારે ભાઈ પ્રતાપે લઈને અમને આપી તો હતી, પણ હું એમ માનું છું કે એ અમને આજે મળી છે લેન્ડ। ભાઈ પ્રતાપે એ કામ કર્યો, પણ ભાઈ પ્રતાપ એ ટાઈમ પહેલાં હાલ્યા ગયા, પણ આજે અમારા બુજુર્ગોને જે લેન્ડ મળી હતી એના માલિક આજ સુધી અમે થયા નહોતા, અને હવે અમે હમણાં માલિક થયા છીએ। જે જમીનોને ફ્રી હોલ્ડ કરવામાં આવી છે જેમાં 366 એકર જમીન કંડલા પોર્ટ હસ્તકની છે, જ્યારે 988 એકર જમીન સિંધુ રિસે ટેલમરન્ટ કોર્પોરેશને લીઝ પર આપેલી છે। હવે કેન્દ્રીય કેબિનેટના નિર્ણયથી ગાંધીધામમાં 428 એકર જમીન અને આદિપુરમાં 560 એકર જમીન ફ્રી હોલ્ડ થશે। બહુ સારો નિર્ણય છે। જે વારંવાર ટ્રાન્સફર ફી માટેનો વર્ષોથી જે પ્રશ્ન ગૂંચવાતો હતો અને એલઓટી અને કેપીટી વચ્ચે જે ડિસ્પ્યુટ હતો, એ ડિસ્પ્યુટ જે છે સરકારે જે છે હલ કર્યો છે। એનાથી ગાંધીધામનો વિકાસ જે છે ઝડપી બનશે, જમીનોના ભાવ પણ જે છે આજે જે ઓછા થઈ ગયા છે એ ફરીથી લેવલ ઉપર આવી જશે। કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના નરમ વલણ અને સ્થાનિક નેતાગીરી નબળી કામગીરીને કારણે આ સમસ્યાનો અત્યાર સુધી ઉકેલ આવતો ન હતો। જો કે 2014ની લોકસભા ચૂંટણી અને અહીં પ્રજાના ઉગ્ર મિજાજને જાણી ગયેલી કેન્દ્ર સરકારે આ બાબતની ગંભીરતા સમજી આ મહત્વનો નિર્ણય લીધો છે, જેને સ્થાનિકો અને અહીંના વેપારી જગતે વધાવ્યું છે। કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, વીટીવી, ગાંધીધામ।